નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અગિયાર વાર્તાની સજીવ પરની અસરો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે આગળ તાસ એક અને બેની અંદર પણ આ પાઠની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ હવે હવે પછીનો અભ્યાસ આપણે આ પાઠનો આગળ કરીશું પણ વિદ્યાર્થી મિત્રો એ પહેલાં આપણે ગયા લેક્ચરની અંદર જે ચલાવેલું એનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ તો તાશ એકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે વાર્તાવરણનું નિર્માણ વાતાવરણ કેટલા એની સુધી હોય છે વાર્તાવરણમાં કયા કયા વાયુ રહેલા છે તો આપણે જોઈએ કે ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન અને નાઇટ્રોજન જેવા વાયુ રહેલા છે પછી વાર્તાળ અને સ્તર વિશે પણ આપણે માહિતી મેળવી એમાં એના આવરણો વાર્તાવરણ આવરણ જોઈએ તો એના ચાર આવરણ આપણે જોયા આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ એ વિશે આપણે પરિચય મેળવ્યો તાશ બેની અંદર આપણે જોયું તો હવામાન આબોહવા તાપમાન વાર્તાવરણનું દબાણ પવનો એના પણ આપણે પ્રકાર જોઈએ ત્રણ કાયમી પવનો મોસમી પવનો દૈનિક કે સ્થાનિક પવનો તો આપણે આગળ હવામાન એટલે શું એના વિશે પરિચય મેળવ્યો ગયા પેઢીની અંદર તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાર્ત વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ એને આપણે વાર્તા હવામાન કહીએ છીએ તો આ પ્રવામાનના સાના આધારે આપણે નક્કી કરીએ એ વિશે પણ આપણે પરિચય મેળવ્યો કે હવામાન તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોના આધારે પણ આપણે નક્કી કરતા હોય છે બરાબર એ પછી આબોહવા કોને કહેવાય તો સામાન્ય આપણે સીધી રીતે વ્યાખ્યા કરીએ તો કોઈ પણ સ્થળ કે પ્રદેશની પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષની હવામાનની સરેરાશ સ્થિતિને આપણે આબોહવા કહીશી એના વિશે પણ આપણે પરિચય મેળવ્યો કે આબોહવા શાના આધારે નક્કી કરવામાં આવે છે તો આબોહવા સ્થાનિક પરિસ્થિતિને તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવતું હોય છે એ પછી આપણે વાર્તાની સીધી અસર કોના પર થાય છે એના વિશે પણ આપણે પરિચય મેળવ્યો તો એ જોઈ લઈએ કે આબોહવાની સીધી અસર સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન ઉપર પડતી હોય છે પછી આબોહવાને અસર કરતા પરિબળો વિશે પણ આપણે પરિચય મેળવ્યો તો કયા કયા હતા ચાલો તો આપણે જોઈએ તો ઊંચાઈ પાણી અને જમીન જમીનના વિતરણની વિવિધતા પર્વતોનું સ્થાન અને ઢોળાવ સમુદ્રથી અંતર જંગલો પવનોની દિશા વગેરે વિશે આપણે પરિચય મેળવ્યો હતો તાપમાન કોને કહેવાય તો હવામાં રહેલી ગરમીની સપાટીને આપણે તાપમાન કહીએ છીએ બરાબર પછી પવનના પ્રકાર તો પવન કોને કહેવાય તો એક તો ગતિમાન હવાને આપણે પવન કહીએ છીએ બરાબર ગતિમાન હવાને પવન કહે છે પવનના પ્રકાર પણ આપણે જોયા એમાં ત્રણ પ્રકાર છે કાયમી પવનો મોસમી પવનો અને દૈનિક અથવા સ્થાનિક પવનો એની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા હતા કે કાયમી પવનો કોને કહેવાય તો પૃથ્વી સપાટી પર કેટલા ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે જેને આપણે કાયમી પવનો કહેતા હોઈએ છીએ બરા કાયમી પવનના પાસે પ્રકાર છે તો એના પ્રકાર પણ ત્રણ છે વેપારી પવનો પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો તો આ પવન કાયમી પવનના પણ પ્રકારો છે તો મોસમી પવનો કોને કહેવાય એના વિશે પણ આપણે પરિચય મેળવ્યો તો ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને આપણે મોસમી પવનો કહેશી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ બધું આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું એના વિશે આપણે થોડો પરિચય મેળવ્યો હવે આજે આપણે અહીંયા આગળ આ પાઠમાં જોઈશું તેમાં ભેજ ભેજ વિશે આપણે માહિતી મેળવી તો પહેલો ભેજ કોને કહેવાય ભેજ એટલે શું એમ પણ તમને પ્રશ્ન પૂછાય છે તો સમુદ્ર અને જળાશયનું પાણીનું બાષ્પીવન થતાં તેનું વાદળા વરાળમાં રૂપાંતર થાય તેને આપણે ભેજ કહીએ છીએ જો સમુદ્ર અને જે જળાશયોમાંથી જે પાણીનું જે ગરમી સૂર્યની ગરમીનું કારણ બાષ્પીભવન થાય છે અને એ બાષ્પર વરાળ બનીને આપણે ઉપર જતી હોય હલકી બનીને અને એ વરાળમાં રૂપાંતરિત થાય છે અને ઉપર ધનિભવન થઈ અને વાદળો બંધાય એના દ્વારા આપણને વરસાદ શું પાછું મળતું હોય છે તો જુઓ જ્યારે વાતાવરણની અંદર આપણે ભેજ હોય ત્યારે ઠંડુ વાતાવરણ લાગતું હોય છે ગરમી નથી લાગતી બરાબર તો ખ્યાલ આવી ભેજ કોને કહેવાય તો સમુદ્ર અને જળાશયમાંથી પાણીનું બાષ્પીવન થતાં તેનું વરાળમાં જે રૂપાંતર થાય છે તેને આપણે ભેજ કહીએ છીએ તો ઘણી વખત જુઓ કે જ્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોય શિયાળાનું જે ખાસ કે જ્યારે ભેજ વધારે હોય તો જો તમે કાચની બારીઓ પણ એ બધી તમને પાણી જામેલું દેખાતું છે બરાબર તો એ બધા ભેજ કહેવાય છે અથવા સવારમાં વહેલી સવાર બગીચામાં પણ તમે જાઓ તો પાણીના ટીપા તમે ટીપા સ્વરૂપે જોવા મળતું હોય છે ભેજ બરાબર તો આ આપણે ભેજ કહીએ છીએ પૃથ્વી સપાટી બાષ્પીઓની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં એટલે કે પૃથ્વી સપાટી બાષ્પીઓની પ્રક્રિયા દ્વારા આ ભેજ વાતાવરણમાં ઉમેરા એટલે કે ગરમી પડે અને ગરમીને કારણે આપણા જે પૃથ્વી પર આવેલા જે જળાશયો છે એ જળાશયોમાંથી પાણી ગરમ થાય છે ગરમ થઈને એની વરાળ બને છે અને વરાળ બાષ્પ સ્વરૂપે હવામાં ભળે છે બરાબર વાર્તામાં રહેલા ભેજ ધનિભરની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીનું પુનઃ પ્રાપ્ત થાય છે આને આપણે જલચક્ર કહીએ છીએ તમે આગળ વિજ્ઞાનની અંદર પણ જલચક્ર વિશે માહિતી મેળવી ચૂકેલા છો બરાબર ને કે પુ પૃથ્વી પર જલચક્ર કોને કહેવાય તો પૃથ્વી સપાટી પર આ જે જળાશયો છે એ સૂર્યની ગરમીને કારણે એ પાણી ગરમ થાય છે ગરમ બની એમાંથી વરાળ બને છે અને વરાળ હલકી હોવાથી ઉપર તરફ જાય છે અને ઉપર વાતાવરણમાં વળી અને એમાં ધની પ્રક્રિયા થઈ અને વાદળ બંધાય છે અને વાદળ પાણી સ્વરૂપે એટલે ટીપા સ્વરૂપે પાછું આપણે પૃથ્વી સપાટી પર પાણી પ્રાપ્ત તો આ પ્રક્રિયા સતત ચાલતી હોય જેને આપણે જલચક્ર કહેતા હોય છે તો ખ્યાલ આવી ગયો એ ભેજ વાતાવરણમાં ક્યાંથી આવે છે બરાબર ચાલો એના પછી આગળ આપણે જોઈએ કે આબોહવા અને માનવ જીવન આબોહવા અને માનવ જીવન તો કોઈપણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક પોશાક રહેઠાણ વગેરે ગાઢ રીતે જોઈએ એટલે કે કોઈપણ પ્રદેશની એટલે કે આબોહવાની આપણા જીવન પર શું અસર થતી હોય છે તો પહેલાં તો ખોરાક ઉપર અસર થાય છે કે જો આપણો ખોરાક ઋતુ પ્રમાણે લેતા હોય છે કે ઉનાળો હોય તો ઠંડો ખોરાક ખાતા હોય છે એટલે ઠંડા ગુણોવાળો ખોરાક શિયાળો હોય તો ગરમ ગુણવાળા ખોરાક ખાતા હોય છે શિયાળો ચોમાસું હોય તો એ પ્રમાણે એમ કે ખોરાક ખાતા હોય છે પછી પોશાક તો પોશાક એ પ્રમાણે હોય કે ઉનાળો હોય તો આપણે સુતરા કપડાં પહેરતા હોઈએ છીએ બરાબર જેથી કંઈ વધારે ગરમી ન લાગે પછી ચોમાસું હોય રેઇનકોટ કે છત્રીનો ઉપયોગ કરતા હોય છે શિયાળામાં ગરમ વસ્ત્રોમાં પહેરતા હોય એ રીતે રહેઠાણ તો રહેઠાણ પણ એ પ્રમાણે આપણા નિર્માણ કરેલું હોય છે કે ત્રણેય ઋતુમાં ચાલે એ પ્રમાણે કે બારીઓની હવા ઉજાસ માટે બારીઓની વ્યવસ્થા દર બારી બારણાની વ્યવસ્થા એ પ્રમાણે હોય છે જ્યાં વધારે પ્રમાણમાં રેતીનો એટલે કે રણ પ્રદેશ હોય તો ત્યાં ધાબાવાળા મકાન રાખવામાં આવે છે તો આ રીતે ઋતુ ઋતુ પ્રમાણે ખોરાક પોશાક રહેઠાણમાં ખૂબ જ વિવિધતાઓ જોવા મળશે વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે કે જ્યાં વધુ વરસાદ પડતો હોય બરાબર તો ત્યાં છાપરા કેવા હોય છે ઢોળાવવાળા એટલે ઢાળવાળા હોય છે તમને કારણમાં પણ પૂછાય કે વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘરના છાપરા ઢાળવાળા રાખવાનું કારણ આપો તો કારણ કે અતિશય વરસાદ વધુ પડવાને કારણે પાણી સરળતાથી નીચેની તરફ વહી જાય અને મકાનને નુકસાન ન થાય એ માટે વધુ ઢાળવાળા છાપરા રાખવામાં આવે જેથી કે જે વરસાદ પડે છે એ પાણી સરળતાથી નીચે આવી જાય જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશમાં મકાનો ઓછા ઢોળો ઢોળાવાળા છપાટ છાપરા જોવા મળે છે એટલે કે કાં સપાટ હોય ને કાં ઓછા ઢોળા ઢોળાવાળા હોય કારણ કે ત્યાં વરસાદનું પ્રમાણ બહુ ઓછું હોય છે તેથી ત્યાં છાપરાને ઢાળવાળા હોતા નથી અથવા ઓછા હોય છે અને સપાટ હોય છે અથવા ધાબાવાળા મકાનો પણ જોવા મળે છે જેથી કે તે લોકો પાણીનો એમાં સંગ્રહ કરી શકતા હોય જે પ્રમાણે થતાં ખેતીના પાક તે પ્રદેશના લોકોના ખોરાકમાં પણ મોટાભાગે લેવાતા હોય એટલે કે જો ખોરાક પણ આપણે એ પ્રમાણે લેતા હોઈએ છીએ કે જે પ્રદેશમાં જે પાકનું ઉત્પાદન વધારે થતું હોય એ પાકનો ઉપયોગ આપણે ખોરાક તરીકે લેતા હોય છે માલ કે જ્યાં ઘઉં પાકતા હોય તો તે લોકોનો ખોરાક મુખ્ય ઘઉં હોય છે જ્યાં બાજરી પાકતી હોય તો બાજરીનો ખોરાક તે ઉપયોગ કરતા મકાઈ પાકતી હોય તો મકાઈનો ખોરાક તે ઉપયોગ કરતા હોય છે પણ તો આ પ્રમાણે જે વિસ્તારમાં જે પાકનું ઉત્પાદન થતું હોય એ એમનો ખોરાકનો એક ભાગ બનતો હોય છે દાખલા કે મેદાની પ્રદેશમાં લોકો ખોરાકમાં શું લે ઘઉં લે છે જ્યારે પર્વતીય ક્ષેત્રોની અંદર મકાઈ કારણ કે મેદાની પ્રદેશમાં ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે જ્યારે પર્વતીય ક્ષેત્રોમાં મકાઈનું ઉત્પાદન વધારે લેવામાં આવે એટલે કે જે વિસ્તારમાં જે પાક થતો હોય એ આપણા ખોરાકમાં મુખ્ય ભાગ ભગ ભજવતો હોય છે અને એ પ્રમાણે આપણે ખોરાક લેતા હોઈએ છીએ પણ જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું છે ઢંકાય તેવા ગરમ અને ઊની વસ્તુ તમે કા પ્રશ્ન પણ પૂછાય કે મેદાની પ્રદેશવાળા ખોરાકમાં શું ખાય છે તો ઘઉં પર્વતીય ક્ષેત્રના લોકોનો ખોરાકમાં મકાય પછી જ્યાં વધારે ઠંડી પડતા એ લોકો પોશાકમાં શું પહેરતા હોય છે તો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આપણે ગરમ વસ્ત્રો પહેરતા હોય છે તો ગરમ વસ્ત્રો એટલે કે ઊની વસ્ત્રો પહેરતા હોય છે બરાબર ને જ્યારે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો ત્યાં આપણે સુતરાઓ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે દાખલા દક્ષિણ ભારતના લોકો તો ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે બરાબર અને એના કારણે ત્યાં એ લોકો ખુલતા અને સૂતરા વસ્ત્રો પહેરતા જ્યારે રણ પ્રદેશની વાત કરીએ તો એ લોકો ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું મીઠા છે શરીર ઉપર તો માટે કે આપણા જે રેતી છે એ ખરી જાય પણ માથામાં વાળમાં જે ભરાઈ જાય છે એ ખરતી નથી આથી એ લોકો માથું ઢાંકવા માટે રૂમાલ કે કપડું મીઠાડતા દાખલા દાખલા કે અરબસ્તાનના લોકોને જો તો માથે એ લોકોનો પોશાક એ રીતનો હોય છે કે માથે એ લોકો કપડું વીંટાળતા હોય છે જે ગરમ અને ભેજવાળી આબોહવાના ક્ષેત્રોમાં કે ગરમ અને ભેજવાળી આબોહવા ક્ષેત્રમાં માનવ સ્વભાવ કેવો હોય છે આળસુ જ્યારે સમતીસનો કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમાન હોવાથી એ લોકોની કાર્યક્ષમતા વધારે હોય છે તો ખ્યાલ આવી ગયો કે જે ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રમાં માનવ સ્વભાવ કેવો હોય છે આળસું હોય છે કારણ કે ગરમીનું પ્રમાણ વધારે હોય એટલે કામ કરવાની પણ ઈચ્છા થતી ન હોય ત્યારે સમશિષ્ણો ગટિબંધમાં ત્યાં બહુ ગરમી પણ નથી હોતી અને ઠંડી પણ નથી હોતી અને એના કારણે તેની આબોહવા કેવી એ ખુશનું હોય છે તેથી એને લોકોને કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય છે અને સ્ફૂર્તિદાયક પણ હોય છે મોસમી આવવાના પ્રદેશમાં વરસાદ ઋતુ સિવાયના સમયમાં વીજ સામાજિક પ્રસંગોની ઉજવણી પ્રમાણ વિશેષ જોવા એટલે કે મોસમી આબોહવાના પ્રદેશો છે ત્યાં વરસાદ ઋતુ સિવાય એટલે કે ચોમાસાના સિવાયની ઋતુમાં એ લોકો સામાજિક પ્રસંગનું ઉજવણીનું ખૂબ મહત્ત્વ હોય છે એ લોકોનામાં એટલે કે એ લોકો ચોમાસાની ઋતુ સિવાય બીજી બંને શિયાળો અને ઉનાળાની અંદર સામાજિક પ્રસંગોનું આયોજન કરતા હોય છે અને આનંદ મેળવતા હોય છે હવે જે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ તો કુદરતી વનસ્પતિ વૃદ્ધિનો આધાર શેના પર હોય છે માત્ર જમીન વનસ્પતિનો વિકાસનો આધાર શેના હોય જમીન તાપમાન અને ભેજ આપણે કોઈ પણ માત્ર ખેતીમાં પાક વાવ્યો હોય બરાબર તો ખેતીમાં પાક વાવો તો પાક શાના સારો થાય કે એની જમીન કેવી છે એનું તાપમાન કેવું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેવું છે જો અતિશય ગરમી હોય તો પણ જમીનનો પાક તો બળી જાય વધારે વરસાદ હોય તો પણ પાક થતો નથી તો આ બધા જે અનુકૂળતા હવામાન છે એ વનસ્પતિને અનુકૂળ આવે તો જ એનો વિકાસ થતો હોય છે તો કુદરતી વનસ્પતિનો વૃદ્ધિનો આધાર જમીન તાપમાન અને ભેજ પર રહે છે આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ માટીના સ્તરની જાડાઈ પર પણ કુદરતી વનસ્પતિ વૃદ્ધિનો અસર કરે છે એટલે કે જમીનનો ઢોળાવ કેવો છે જો વધારે ઢોળાવવાળા એવી જમીન હોય તો એ પણ અમુક પાક થતા જ હોય મતલબ વધારે ઢોળાવવાળી જમીન હોય તો ત્યાં ચાની પાકની ખેતી સારી થતી હોય છે કારણ કે અમુક વનસ્પતિને અમુક વાતાવરણ અનુકૂળ ન આવતું હોય માનલો ચાનો પાક બધે એવો થતો નથી એ પર્વત વિશેના ઢોળાવમાં થાય કેમ કે એના જમીનમાં પાણીનો ભરાવો એ નુકસાનકારક છે એને માત્ર નામનું જ પાણી જરૂર પડતી હોય એટલે એ ઢોળાવવાળા જમીન ઉપર થાય પછી જમીનની જાડાઈ એટલે ઊંડાઈ અથવા માટીનો સ્તર કેટલો જાડો છે એ પણ કારણ કે અમુક મોટા ઝાડ હોય મતલબ મોટા ઝાડ આપણે ફળ કોના ખેતી કરવી હોય તો હવે એના ઝાડ મોટા થતા હોય તો હવે એને જો ઝાડાય જમીનની ના હોય તો એનું મૂળ ટકી શકે ને એને પડી જાય અથવા કોઈ પવન આવે તો એ પણ પડી જાય એટલે જમીનની જાડાઈ અને એના માટીના સ્તરની જાળા પર કેટલી છે એ પણ એના ઉપર અસર કરતી હોય છે જો જમીનનું સ્થળ કે સ્તર જાડું હોય અને જમીન કઠણ હોય તો ત્યાં આ મોટા વનસ્પતિનું ઝાડ છે એ વધારે થતાં હોય છે અને મોટા પણ થતા હોય છે કારણ કે જમીનને જકડી રાખતા હોય છે આ ઘટકોમાં રહેલ વિભિન્નતાને કારણે જે તે પ્રતિ કુદરતી વનસ્પતિ પણ ગીચ અને અનેક પ્રકારના જોવા મળે છે એમ કે કે જમીનના પ્રકાર પ્રમાણે વનસ્પતિ ગીચ પણ થતી હોય છે એના આકાર કદ એ પણ જમીનના આધારે થતા હોય જો ઘણા ઘણી જગ્યાએ વૃક્ષો મોટા મોટા થતા એના થડ પણ જાડા થતા હોય છે વળી એની મજબૂતાઈ પણ એટલી હોય છે જો બધી જગ્યાએ બધા વૃક્ષો થતા નથી અમુક જંગલોમાં અમુક વૃક્ષો થતા હોય છે કેમ કે એની જમીનની અનુકૂળતા અને વાતાવરણ અને ભેજના જે અનુકૂળતાઓ છે એ અનુકૂળતા પ્રમાણે ત્યાં વનસ્પતિ જોવા મળતી હોય છે તો આમ કુદરતી વનસ્પતિ આપણે ત્રણ ભાગમાં વહેંચ્યું છે કેટલા ભાગમાં ત્રણ ભાગમાં વહેંચ્યું છે તો પહેલો ભાગ છે જંગલ પહેલા ભાગ શું છે જંગલ તો વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે એટલે વનસ્પતિ ક્યાં ઉગે છે તો અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશો હોય ત્યાં જંગલો થાય છે તો તાપમાન અને વરસાદના આધારે ગીચ કે છૂટાછવા જંગલ એટલે કે ત્યાં તાપમાન કેવું છે વરસાદનું પ્રમાણ કેવું છે એના આધારે એ જંગલો ગીચ કે છૂટાછવાય કે વરસાદ ઓછો પડતો હોય મતલબ કે રણ પ્રદેશ હોય તો ત્યાં વરસાદનું ઓછું પ્રમાણ તો ત્યાં જંગલો કહેવાય છૂટાછેવાયા વૃક્ષો થતા હોય છે બરાબર જ્યાં ગરમીનું પ્રમાણ વધારો હોય વરસાદ ઓછો થતો હોય તો ત્યાં તો જંગલો છૂટા છે વડે પણ જ્યાં વરસાદ વધારે હોય તાપમાન પણ મધ્યમ હોય તો તેવી જગ્યાએ જંગલો કહેવાય ગીચ હોય સઘન એટલે કે વધારે ગીચ જોવા મળતા હોય છે હવે બીજું છે ઘાસના મેદાન તો અહીંયા ઘાસના મેદાન ક્યાં થાય કે મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં આ પ્રકારના મેદાનો જોવા મળે ઘાસ એટલે જે આપણે ગાયો ભેંસોને એટલે કે પશુ પક્ષી પશુઓને ખવડાવવા માટે જે ઘાસ ઉગાડે છે એને ઘાસના મેદાનો કહે છે તો ક્યાં થાય છે તો મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં આ ઘાસના મેદાનો આવેલા છે ત્રીજું છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંકરા તો શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંકરાવાળી વનસ્પતિ ક્યાં જોવા મળે કે શુષ્ક એટલે સૂકું તાપમાન અને ઓછો વરસાદ પડતો હોય ત્યાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે વળી કુદરતી વનસ્પતિના પ્રકારે ફેરફારનું મુખ્ય કારણ શું છે આબોહવાના ફેરફાર ઘણી મેં બધી જગ્યાએ જો એક સરખા જંગલો નથી વળી જંગલોમાં પણ વૃક્ષો પણ જુદા જુદા પ્રકારના હોય છે દરેક જગ્યાએ એક મારે દાખલા કે અહીં આપણે અમદાવાદમાં સફરજનની ખેતી કરવી હોય તો ન થાય કેસર કેરીની ખેતી કરવી હોય તો આપણા અમદાવાદમાં ન થાય અથવા કોઈ બીજા વિસ્તારમાં કરવી હોય તો પણ ન થાય કેમ કે એ વનસ્પતિને એને અનુકૂળ એવું આબોહવા તાપમાન ભેજ જોઈએ બરાબર તો જ્યાં જે પ્રમાણે આનો આબોહવા અનુકૂળ આવે એ પ્રમાણે ત્યાં વનસ્પતિ જોવા મળે છે એટલે કે એના મુખ્ય ફેરફારનું કારણ શું છે આબોહવા જ્યાં જેને જેવી અનુકૂળતા આવતી હોય તેવી તેવા વનસ્પતિ ત્યાં એવા વિસ્તારમાં થતી હોય છે તો વિશ્વની કુદરતી અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ પણ વિશેષ પ્રકાર એટલે કે જુદા જુદા પ્રકારના છે દરેક જગ્યાએ દરેક સરખા પ્રાણીઓ નથી જોવા મળતા કંઈક વિવિધતાઓ હોય છે એમ વનસ્પતિમાં પણ ઘણી બધી વિવિધતાઓ હોય કંઈક જંગલો હોય તો ત્યાં કાંટાળી વન સોરી રણ પ્રદેશ હોય તો ત્યાં કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરાવાળા હોય છે જ્યાં વધુ વરસાદ પડતા હોય ત્યાં વધારે ઘાસના મેદાનો જોવા મળે છે વધારે જંગલો ઘાડ અને વધારે મજબૂત લાકડાઓ જોવા મળતા હોય છે ઊંચા ઊંચા વૃક્ષો થતા હોય છે તો ક્યાંક ઝાડાનું પ્રમાણ વધારે હોય આમ આ બધી વિવિધતા કોના આધારે છે આબોહવાના ફેરફારને કારણે ખ્યાલ આવે કુદરતી વનસ્પતિને પ્રાણી સૃષ્ટિ હવે આપણે જોઈએ જંગલોના પ્રકાર જંગલોના પ્રકાર તો પહેલું છે બારે બારેમાસ લીલા જંગલો ઉષ્ણકટિબંધ એટલે કે જ્યાં ઉષ્ણ એટલે ગરમી આપણે કટિબંધ જોયા ને ઉષ્ણકટિબંધ સમશીષ્ણનો કટિબંધ અને શીત આ ત્રણ કટિબંધો છે એમાં આપણે જોઈએ ઉષ્ણકટિમય બારેમાસ લીલા જંગલ એટલે કે ગરમીનું પ્રમાણ હોવા છતાં પણ ત્યાં બારેમાસ લીલા રહેતા એવા જંગલો તો આ જંગલોને ઉષ્ણકટિબંધ વરસાદી જંગલો પણ કહે છે એનું બીજું નામ શું છે ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો આ જ ઘટાડા જંગલો વિશુદ્ધ અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે કે આ જે જંગલો ક્યાં જોવા મળે છે કે વિશુદ્ધિય વિભાગમાં અને ઉષ્ણ જ્યાં ગરમીનું પ્રમાણ વધારે છે આ પ્રદેશની આબોહવા કેવી હોય છે ગરમ અને આખું વર્ષ ભારે વરસાદને કારણે ભેજવાળી હોય છે કારણ કે ગરમીનું પ્રમાણ વધારે હોય તો વરસાદનું પ્રમાણ પણ કેવું હોય છે વધારે હોય છે અને વળી ભેજ વરસાદ હોય ત્યાં ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે એટલે કે ઉષ્ણકટિબંધીએ વિસ્તારમાં આબોહવા કેવી હોય છે ગરમ અને આખું વર્ષ ભારે વરસાદને કારણે ભેજવાળી હોય છે આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એક સાથે ન ખટતા હોય તે બારેમાં જ લીલા કે જો અહીંયા પાનખર ઋતુ જોવા નથી મળતી કેમ કે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે આથી ત્યાં પાનખર ઋતુ જોવા મળતી એટલે કે બધા વૃક્ષોના પાંદડા એક સાથે ખરી જતા નથી બારમાં લીલા જ જોવા મળે છે આથી આને આપણે બારે માસ લીલા રહેતા જંગલો કહીએ છીએ આ જંગલમાં કયા કયા વૃક્ષો થાય છે તો રોજવુડ અગનુસ મોગની વગેરે જેવા વૃક્ષો થાય છે કયા કયા વૃક્ષો થાય છે તો રોજવુડ અગનુસ અને મોહગણી જેવા વૃક્ષો થાય છે ભારતમાં અંદમાન નિકોબાર દીપસમૂહ આવે એટલે કયા ભારતના કયા વિસ્તારમાં આ પ્રકારના જંગલો એટલે કે ઉષ્ણ કઠિબંધ માસ લીલા રહેતા જંગલો ભારતમાં કયા વિસ્તારમાં જોવા મળે તો અંદમાર અને નિકોબારના જે આપણા દીપસમૂહો આવેલા છે જે અંદમાર અને નિકોબારના જે દીપ સમૂહો છે એમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો પહેલાં તો આપણે ખરાબ જંગલની વ્યાખ્યા જોઈએ ખરાબ જંગલ કોને કહેવાય તો જે જંગલમાં વૃક્ષોના બધા જ પાંદડા કોઈ અમુક ઋતુમાં એક સાથે બધા વૃક્ષોના પાંદડા ખરી પડતા હોય તેવા જંગલમાં આપણે ખરાબ જંગલો કહીએ છીએ એટલે કે કોઈ અમુક ઋતુ હોય એ ઋતુમાં આખા જંગલના વૃક્ષોના પાંદડા એક સાથે બધા ખરી જતા હોય જાણે આખું વેરાન થઈ જયું હોય સુકાશ વૃક્ષો જોઈએ તો સુકાશથી દેખાતા હોય બધા જ પાંદડા એક સાથે ખરી જાય તો એને આપણે ખરાબ જંગલો કહેતા હોય છે એને પાનખર જંગલો પણ કહેવાય છે આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા એટલે કે જ્યાં ખરાબ જંગલો છે ત્યાં વરસાદનું પ્રમાણ કેવું ઓછું હોય છે અને આબોહવા કેવી હોય છે ગરમ હોય છે એટલે કે આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે અહીં ઉનાળાની ઋતુમાં છથી આઠ અઠવાડિયાની દરમિયાન વણસ પાંદડા ખરી પડે એટલે કે એ ઉનાળા ઋતુમાં છથી આઠ અઠવાડિયામાં તો આખા જંગલના વૃક્ષના પાંદડા એક સાથે ખરી પડે છે આથી એને પાનખર કે ખરાવ જંગલો પણ કહે છે ફરી વાર વિદ્યાર્થી મિત્રો કે ઉનાળા ઋતુમાં એટલે કે અમુક ઋતુ એના આપણે ઉનાળા ઋતુ જે લગભગ છથી આઠ અઠવાડિયા અંદર આખા જંગલના વનસ્પતિના પાંદડા એક સાથે ખરી પડે એટલે એને આપણે પાનખર કે ખરાવ જંગલો કહીએ છીએ હવે અહીંયા કેવું લાકડું આ જંગલોમાં થતું હોય તો આ જંગલોમાં કઠણ અને ઈમારતી લાકડું આપતી વનસ્પતિ તો કઈ કઈ વનસ્પતિ થાય છે તો સાગ શાલ લીમડો શીશમ વગેરે જેવા વૃક્ષો થાય હવે આ પ્રકારના વૃક્ષો ક્યાં જોવા મળે છે એટલે ભારત તો ભારતના ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશમાં એટલે કે ભારતના ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશમાં થાય છે આ ઉત્તર ઓસ્ટ્રેલિયા એટલે ઉત્તર ઓસ્ટ્રેલિયા મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે આ જંગલો કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો આ જેમાં વાઘ એશિયા સિંહ હાથી સોનેરી વાંદરા માકડા વગેરે પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે જો પ્રાણીઓમાં પણ દરેક વિસ્તારમાં વિવિધતાઓ જોવા મળે છે જેમ વનસ્પતિમાં વિવિધતાઓ છે એમ પ્રાણી જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે પક્ષીઓની વાત કરીએ તો આ વિસ્તાર મોર બાજ પોપટ કાબર કબૂતર મેના વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે તો ખ્યાલ આવી વિદ્યા મિત્રો હવે આપણે જોઈએ ત્રીજો પ્રકાર સમ શીતોષ્ણ બારેમાસ લી રહેતા લીલા જંગલ જે આપણે ઉષ્ણકટિબંધના જોઈએ એમાં બારેમાસ લીલા અને ખરાવ એમાં આમાં પણ બે પ્રકાર સમજૂ સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો સમસિત્ર એટલે કે ઉન બહુ ગરમી પણ નહીં ને બહુ ઠંડી પણ એવું આબોહવા તો આ પ્રદેશનું તાપમાન ગ સમ અને વરસાદ વધારે પ્રમાણે પડતો હોય છે એટલે કે સમસિત્ર તાપમાન કેવું હોય સમ હોય છે એટલે ઉનાળામાં બહુ ગરમી પણ નહીં ને શિયાળામાં બહુ ઠંડી નહીં વળી વરસાદનું પ્રમાણ પણ વધારે હોય છે આથી આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે તો આ જંગલો ક્યાં જોવા મળે છે તો દક્ષિણ પૂર્વ અમેરિકા દક્ષિણ ચીન દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં જ્યારે ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય વિસ્તારમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે ફરીવાર વિદ્યાર્થી મિત્રો તો આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા દક્ષિણ ચીન દક્ષિણ પૂર્વ બ્રાઝિલ અને ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય વિસ્તારમાં આ પ્રકારના જંગલો જોવા મળે હવે આ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે તો આ જંગલમાં વાંસ ચીડ ચીડ અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિ છે હવે આ જંગલમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો હાથથી એક શિંગી ગેંડો વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે એટલે કે એક શિંગડાવાળો ગેંડો બરાબર તો આ વિસ્તારમાં આ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે તો આ સંતોષની બારમાં જ લીલા જંગલો છે હવે આપણે જોઈએ ચોથો પ્રકાર સમષ્ણ સમશીતોષ્ણ ખરાવ જંગલો સમશીતોષ્ણ ખરાવ જંગલો તો આ જંગલો કરકૌતની ઉત્તર અને મકરઉની દક્ષિણ બાજુના પ્રદેશમાં જોવા મળે છે એટલે કે સમશીતોષ્ણ કટિબંધ જે તમે પૃથ્વીના ગોળમાં મેં તમને બતાવેલું આગળ કે આપણા કટિબંધો કેટલા છે અને કયા કયા છે તો આપણા ત્રણ કટિબંધો હતા વિ ઉષ્ણકટિબંધ એમાં પણ બે ઉત્તર ઉષ્ણકટિબંધ અને દક્ષિણ ઉષ્ણકટિબંધ પછી એ તો એમાં પણ ઉત્તર કટિબંધ અને દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ એમ શીત કટિબંધ તો ઉત્તર શીત કટિબંધ અને દક્ષિણ શીત એમ દરેકના બબે વિભાગ આપણે છે ઉત્તર દક્ષિણમાં વિશ્વથી તો આ સમતી કટિબંધ બે ભાગ છે કર્કવથી ઉત્તર ભાગ અને મકઉથી દક્ષિણના બાજુએ આ પ્રદેશો આપણે જોવા મળે છે આ જંગલો કયા કયા વિસ્તારમાં જોવા મળે છે તો ઉત્તર પૂર્વ અમેરિકા ચીન ન્યુઝીલેન્ડ ચીલી પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતના પણ આ પ્રકારના જંગલો જોવા મળે ફરીવાર વિદ્યા મિત્રો તો ઉત્તર પૂર્વ એટલે કે ઉત્તર પૂર્વ જંગ અમેરિકા ચીન ન્યૂઝીલેન્ડ ચીલી પશ્ચિમ યુરોપ અને ઉત્તર ભારતના વિસ્તારની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે તો અહીંયા કઈ વનસ્પતિ જોવા મળે છે તો અહીંયા ઓક મેપલ વગેરે પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે હવે કયા કયા પ્રાણીઓ જોવા મળે અહીંયા તો હરણ શિયાળ વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે તો ખ્યાલ આવી વિદ્યા મિત્રો સમજોને કટિબંધ હવે આપણે પાંચમો પ્રકાર ભૂમધ્ય સાગરના જંગલો સાગરના જંગલો તો સાગરના જંગલોમાં આ જંગલો સાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે એટલે ક્યાં જોવા મળે છે તો જે ભૂમધ્ય સમુદ્ર છે આપણો એની નજીક આ જંગલો જોવા મળે છે જે મોટા ભાગે યુરોપ આફ્રિકા ખંડમાં જોવા મળે છે આ પ્રદેશની આબોહવા કી હોય છે ઉનાળામાં ગરમ અને શુષ્ક શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે આપણે એમાં ખાટાશવાળા વનસ્પતિ એટલે કે કયા પ્રકારના ફળો થાય છે તો ખાટાશવાળા એટલે ખટાશવાળા તો કયા કયા સંતરા અંજીર ઓલિવ અને દ્રાક્ષ વગેરે જેવા ફળ ફળા છે જોવા મળે છે તો ખેલાયે છે એની આબોહવા કેવી છે તો એની આબોહવા કેવી છે ઉનાળામાં ગરમ અને શુષ્ક જ્યાં શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે ફળોની વાત કરીએ તો એ મોટાભાગે ફળો થાય છે તો કયા કયા સંતરા અંજીર ઓલિવ જેને જૈતુન પણ કહેવાય છે અને દ્રાક્ષ હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રકારે શંકુદ્રુમ ના જંગલો શંકુદ્રુમ જંગલો શંકુદ્રુમ જંગલો કેમ કહેવાય છે તો જે જંગલોમાં વૃક્ષોનો આકાર શંકુ આકારનો હોય તેવા જંગલો આપણે શંકુ આકારના કહીએ છીએ અથવા શંકુચમ જંગલો કહે છે તો અહીંયા જો તમને અહીંયા એમનો તમને ચિત્રની અંદર પણ બતાવવામાં આવેલું છે જો આ ચિત્ર તમે જુઓ તો એના વૃક્ષો કેવા છે શંકુ આકારના દેખાય છે બરાબર તો અહીંયા બધા જ વૃક્ષો આ પ્રકારના હોય છે અને મુખ્ય કારણ પણ છે વિદ્યાર્થી કારણ કે અહીંયા મોટાભાગે વરસાદનું પ્રમાણ વધારે હોય છે વળી કેવો બરફીલો વરસાદ અને એના કારણે શું કે વૃક્ષોને વધારે નુકસાન ન જાય કારણ કે ઊંચા પહાડી વિસ્તારમાં આ પ્રકારના વધારે જંગલો હોય છે કે બરફથી વનસ્પતિ પોતાનું રક્ષણ કરવા માટે ત્રિકોણકાળ હોય જેથી કરી એના બરફ જે પડે એ સરળતાથી સરકી જાય એટલા માટે અહીંના વૃક્ષોનો આકાર મોટા કે જે આપણે ક્રિસમસ ટ્રી કહીએ છીએ એ પ્રકારના હોય છે બરાબર તો અહીંયા શીત આબોહવા કે શીત આબોહવા પ્રદેશમાં આશરે પચાસ અંશ ઉત્તરથી સિત્તેર અંશ ઉત્તર અક્ષાંશ પ્રદેશમાં તેમાં ઊંચા પર્વમાં આ પ્રકાર આ પ્રકારના જંગલો ક્યાં જોવા મળે છે કે જ્યાં આશરે પચાસ અંશ ઉત્તરથી સિત્તેર અંશ ઉત્તર અક્ષાંશોનો જે વચ્ચેનો ભાગ છે ત્યાં અને વળી ઊંચા પડતી પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે આ જંગલોની વનસ્પતિનો આકાર હોય શંકુ આકારનો હોય છે આથી આ જંગ એને આપણે શંકુદ્રુમ જંગલો કહીએ છીએ તો કયા કયા વૃક્ષો જાય તો આ જંગલોમાં ચીડ દેવદાર ફળ વગેરે પ્રકારની વનસ્પતિ છે આ વનસ્પતિનું લાકડું નરમ અને પોચું કેવું લાકડું હોય છે અહીંયા નરમ અને પોચું હોય છે હવે શા માટે વપરાય છે તો તે કાગળ દિવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી છે આ લાકડું શામાં ઉપયોગ થાય છે કાગળ બનાવવા માટે દિવાસળીની દિવાસળીઓ બનાવવા માટે અને પેકિંગ ના ખોખા બનાવવા માટે આ વનસ્પતિનો ઉપયોગ થાય છે અહીંયા કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો અહીં વાંદરા ધ્રુવેરીછ કસ્તુરીમૃગ યાર્ક વગેરે પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે છે તો આપણે જોયા જંગલોનો પ્રકાર કેટલા હતા છ બરાબર એમાં આપણે ઉષ્ણાકટિબંધીએ બારેમાસ લીલા જંગલો ઉષ્ણાકટિપે લીલા જંગલો ખરાવ જંગલો બરાબર પછી ઉષ્ણકટિબંધીય જંગલો તો આ આપણે અહીંયા આપણે શંકુચુમ જંગલો વિશે આપણે પરિચય મેળવ્યો તો ખ્યાલ આવે શંકુચમ જંગલો કોને કહેવાય કે જે વૃક્ષોનો આકાર શંકુ આકારનો હોય તેવા જંગલને આપણે શંકુચુંબ જંગલો કહીએ છીએ તો અહીંયા જો તમે જે કહીએ ત્યાંની અંદર તમને આખા ચિત્રની અંદર પણ તમને બધા વૃક્ષોનો આકાર શંકુ આકારનો દેખાય છે બરાબર ને હવે જોઈએ ઘાસના મેદાનો તો એના પણ બે પ્રકાર છે ઉષ્ણકટેબય ઘાસના મેદાનો અને સમજે ઘાસના મેદાનો તો પહેલાં જોઈએ ઉષ્ણકટેટબય ઘાસના મેદાનની વાત કરીએ તો આ પ્રદેશની આબોહવા કેવી છે ગરમ છે વળી એમ વરસાદ પણ કેવો છે મધ્યમથી ઓછો અહીં ત્રણથી ચાર મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે એટલે કે એની આબોહવા કેવી છે ગરમ એની આબોહવા કેવી છે ગરમ છે વળી વરસાદ કેવો છે મધ્યમથી ઓછો પડે છે કેટલા મીટર ઊંચું ઘાસ થાય છે તો લગભગ ત્રણથી ચાર મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે તો એનું ઉદાહરણ છે આફ્રિકામાં આવેલું સવાના ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે એટલે કે આફ્રિકામાં આવેલું કયું મેદાન છે સવાનાનું ઘાસનું મેદાન જે વિશ્વની અંદર ઊંચા ઘાસ માટે પ્રખ્યાત છે અહીંયા કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો અહીંયા સિંહ ચિત્તો હાથી જીબરા જીરાફ હરણ વગેરે પ્રકારના મુખ્ય પ્રાણી જોવા મળે છે હવે જે સમ શીતોષ્ણ ઘાસના મેદાનો તો અહીંયા સમ આબોહો હોય છે કેવી આબોહવા હોય છે સમ સમ આબોહવા ધરાવતા ખંડોમાં ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક અહીંયા ઘાસ કેવું થાય છે ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ એટલે કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો અહીં જંગલી ભેંસ બાયસન કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે જ્યારે ગુજરાતમાં ભાવનગરના વેરા વેરા વેળાવદર અને કચ્છના બંને પ્રકારના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ જોવા મળે છે કે સમજો સમશીતોષ્ણ ઘાસના મેદાન ક્યાં જોવા મળે છે તો આપણા ગુજરાતની અંદર ભાવનગરના વેળાવદર જ્યારે કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ટૂંકું ઘાસ જોવા મળે છે હવે જોઈએ કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંકરા કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંકરા તો રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક એટલે પ્રકારની આબોહવા કેવી હોય છે તો ગરમ અને શુષ્ક એટલે સૂકી હોય છે આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે કારણ કે વરસાદનું પ્રમાણ ઓછું હોય બરાબર અને એના કારણે વરસાદ ઓછો હોય અને તાપમાન એટલે ગરમીનું પ્રમાણ પણ વધારે હોય આથી ત્યાં વનસ્પતિ ઓછી જોવા મળતી હોય છે આબોહવા સાથે અનુકૂળ સાધવા માટે વનસ્પતિની કાંટાળી હોય એટલે કે તમને કા પ્રશ્ન પણ પૂછાય કે રણપતિની વનસ્પતિ કાંટાળી હોય છે તો કારણ કે કાંટાળી વનસ્પતિ આબોહવાને અનુકૂળ સાધવા માટે અહીં વનસ્પતિ કાંટાળી હોય છે કારણ કે કાં જો પાંદડાળી વનસ્પતિ હોય ને તેમ વિજ્ઞાનની અંદર પણ ભણી ગયા છો કે પાંદડામાંથી પાણીનું બાષ્પીવન થતું હોય છે બરાબર તો એટલે કે પાંદડા હોય તો પાણીનું શોષણ વધારે થાય રણમાં તો પાણી મળતું નથી બરાબર જો પાંદડાવાળી વનસ્પતિ હોય તો પાણીનું શોષણ થાય અને હવામાં ભળી જતું હોય છે બરાબર જ્યારે અહીંયા કાંટાળી વનસ્પતિ હોય છે કાંટાળી વનસ્પતિ એ બાષ્પીભવન કરતી નથી અને એના કારણે અહીં વનસ્પતિને પાંદડા નહીં પણ શું હોય છે પાંદડા સ્વરૂપમાં કાંટા હોય છે તો અહીંયા કયા કયા પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે છે તો એ બોરડી તમે અહીંયા પણ જોઈએ છે થોર બાવળ ખીજડી વગેરે વનસ્જો એના પાંદડા પણ ખૂબ ઝીણા હોય છે વળી કાંટા હોય છે એના કારણે બાષ્મીઓની પ્રક્રિયા ખૂબ ઓછી થાય છે એટલે કે આબોહવાને અનુકૂળ સાધવા માટે અહીંની વનસ્પતિને કાંટા હોય છે જેથી બાષ્પીઓનું પ્રમાણ ખૂબ ઓછું થાય છે આ પ્રદેશમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે તો અહીંયા ઊંટ શિયાળ ઝરખ જેવા પ્રાણી કારણ કે ત્યાં પણ પ્રાણીઓમાં પણ અનુકૂળતા હોય આપણે જાણીએ કે ઊંટ છે ઊંટને છ મહિના સુધી ખાવા પીવા ન મળે તો પણ ચલાવી દે બરા તો આમ દરેક પ્રાણીઓને પણ એવી અનુકૂળતાઓ હોય છે અને એના કારણે ત્યાં એ અનુકૂળ સાધન રહેતા હોય છે કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે તો ઘૂડખર જે વિશ્વમાં અજોડ ગણાય વિશ્વની અંદર સૌથી વધારે જે આપણા ઘુડખર પ્રાણી છે જેને આપણે જંગલી ગધેડો પણ કહેતા હોય છે બરાબર જે ગધેડા પ્રકારનું હોય જે આપણા કચ્છના રણમાં જ જોવા મળે છે નાના રણમાં આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડના વિસ્તારમાં સુરખાબ પક્ષી જોવા મળે છે જે જ્યાં કાદવ કીચડ હોય ત્યાં ઢગલા કરી એના સુરખાબ પક્ષી જે પોતાના ઈંડા મૂકતું હોય છે તો કચ્છના રણ મોટા રણની અંદર કાદવ કિચડવાળા વિસ્તારમાં સુરખાપ પક્ષીઓ જોવા મળે છે આપણા અહીં યાયાવાર પક્ષીઓ યાયાવાર એટલે બીજા દેશમાંથી આવતા પ્રાણીઓ જે અમુક સમય રહે અને પોતાનો સમય પૂરો થાય આબોહવા અનુકૂળતા ન આવે પછી એ લોકો પોતાના વિશ્વમાં પાછે અને આપણે યાયાવાર પક્ષીઓ કહીએ જે થોડા સમય માટે આપણા દેશમાં રહેતા હોય છે આ પ્રદેશમાં સાપ અને વીસી પણ જોવા મળે છે સાપ તો તમે બધા જોયા કદાચ વીસી ઓછા જોયા હોય પણ સાપ તો બધા જોયેલા હોય છે આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબુવા વિસ્તારમાં ઝાડી ઝાંખાં અને ટૂંકું ઘાસ થાય છે જ્યારે હિમાલય અને લદ્દાખમાં આવ્યું લદ્દાખમાં આવી વનસ્પતિ જોવા મળે છે અહીં દીપડા એટલે કે દીપડા ચિત્તા પાંડા વગેરે પ્રાણીઓ આપણને જોવા મળે છે કાશ્મીરમાં પશ્ચિમી બકરી વધારે કયા પ્રકારની પશ્ચિમી બકરી જોવા મળે છે હવે વિદ્યા મિત્રો અહીંયા આપણે આજનું કાર્ય છે કે આ જે પાઠ ચલાવ્યો એમાંથી આપણે પ્રશ્નો મૂક્યા છે જે તમારા સારા અક્ષર નોટમાં લખવાના છે અને યાદ પણ રાખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આવા નાના પ્રશ્નો તમે તૈયાર કરશો તો તમને વધારે પાઠ યાદ રાખવામાં સરળતા રહેશે ચાલો વિદ્યાર્થી આપણે જોઈએ આજનું ગૃહ કાર્ય તો પહેલો પ્રશ્ન ભેજ કોને કહેવાય ભેજ કોને એ તો સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પી થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય તેને આપણે ભેજ કહીએ છીએ તો ખેલાઈ ગયો ભેજ કોને કહેવાય તો સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીઓ થતાં તેનું વરાળામાં રૂપાંત થાય છે તેને આપણે ભેજ કહીએ છીએ બીજો પ્રશ્ન ભેજ પૃથ્વી સપાટી ખાલીયાની પ્રક્રિયા દ્વારા વાર્તાળમાં ઉમેરાય છે તો શાના દ્વારા ઉમેરાય છે બાષ્પીભવન દ્વારા ભેજ કઈ રીતે ઉમેરાય છે તો બાષ્પીભવન દ્વારા ત્રીજો પ્રશ્ન વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા ખાલજીયા રાખવામાં આવે છે તો કેવા રાખવામાં આવે છે તીવ્ર ઢોળાવવાળા એના પછી ગરમ આબોહવા જાતા પ્રદેશના લોકો ખાલિયા અને ખાલીયા વસ્ત્રો પહેરે છે તો સુતરાઓ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે પાંચમો પ્રશ્ન જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે તે લોકોનો પોશાક જણાવો એટલે કે જ્યાં વધારે ઠંડી પડે તે લોકો શું પોશાકને શું કહે તો જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ અને ગરમ ઉની વસ્ત્રોનો ઉપયોગ કરે છે છઠ્ઠો પ્રશ્ન કુદરતી વનસ્પતિ મુખ્ય કેટલા અને કયા કયા વિભાગમાં વર્ગીકરણ કરેલ છે એટલે કે કુદરતી વનસ્પતિના મુખ્ય કેટલા અને કયા કયા વિભાગમાં વર્ગીકરણ કરેલ છે તો કુદરતી વનસ્પતિ મુખ્ય ત્રણ વિભાગમાં છે એક જંગલ બે ઘાસના મેદાન અને ત્રણ કાંટાળી વનસ્પતિ અને જાળી ઝાંકરાવાળા ચલો એના પર સાતમો પ્રશ્ન તો ઘાસના મેદાન કયા ક્ષેત્રમાં જોવા મળે છે તો ઘાસના મેદાન મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં જોવા મળે ક્યાં જોવા મળે છે તો મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે કાંટાળી વનસ્પતિ ઝાડી ઝાંખરાવાળી વનસ્પતિ કયા ક્ષેત્રોમાં જોવા મળે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરાવાળી વનસ્પતિ કયા ક્ષેત્રોમાં જોવા મળે તો શુષ્ક અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે નવમો સવાલ કુદરતી વનસ્પતિના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ કયું છે તો આબોહોમાં ફેરફાર દસમો સવાલ જંગલોના પ્રકાર કેટલા છે ને કયા કયા જંગલોના પ્રકાર કેટલા છે ને કયા કયા તો જંગલોના પ્રકાર છ છે ઉષ્ણકટિમની બારેમાસ લીલા જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો સમશીતોષ્ણ શીતોષ્ણ બારેમાસ લીલા જંગલો ચાર સમશીતોષ્ણ ખરાવ જંગલો પાંચ સાગરના જંગલો છ શકુદ્રમ જંગલો તો જંગનો પ્રકાર કેટલા છ બરાબર યાદ રાખજો વિદ્યાર્થી અગિયારનો સવાલ ઉષ્ણકટેમે બારેમાસ લીલા જંગલોને ખાલીયા જંગલો પણ કહે છે ઉષ્ણકટિબંધ કટિબંધીય વારે માસ લીલા જંગલોને ખાલીયા જંગલો પણ કહે તો ઉષ્ણકટબંધીય વરસાદી જંગલો પણ કહે બારમો સવાલ ઉષ્ણકટમે લીલા જંગલોની આબોહ કેવી હોય છે તો આ પ્રદેશની આબોહવા ગરમ અને પેળ કેવી હોય છે તો આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે તેરમો સવાલ ઉષ્ણકળમાં બહારમાં લીલા જંગલો શા માટે કહે છે તો આ પ્રદેશની વનસ્પતિ પાંદડા એક સાથે ખરી જતા નથી તે બારે માસ લીલા હોવાથી આ જંગલોને બારે માસ લીલા કારણ કે બધા પાંદડા એક સાથે ખરી જતા નથી એટલે બારે માસ લીલા જંગલો કહે છે આપણે ચૌદમો સવાલ કે ઉષ્ણકળે બારેમાસ લીલા જંગલોમાં કયા કયા વૃક્ષો થાય તો આ જંગલોમાં રોજવુડ અપનુષ મોઘણી વગેરે પ્રકારના વૃક્ષો થાય પંદરમો ઉષ્ણકટને ખરા જંગલો ખાલીયા જંગલો પણ કહે છે તો કયા જંગલો કહેવાય છે પાનખર જંગલો પાનખર જંગલો કોને કહેવાય તો આ પ્રકારના જંગલોમાં અમુક ઋતુમાં જંગલોના બધા વૃક્ષના પાંદડા એકસાથે ખરી જાય છે તેથી તેને પાનખર જંગલો પણ કહે છે સત્તરમો સવાલ ઉષ્ણાકટેમે ખરાબ જંગલોના કયા કયા વૃક્ષો થાય છે ખરાવ ખરાબ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય તો આ જંગલોમાં શાક શાલ લીમડો શીસમ વગેરે પ્રકારના વૃક્ષો થાય છે અઢારનો સવાલ ઉષ્ણકટબે ખરાબ જંગલો કયા કયા ભાગોમાં જોવા મળે છે તો આ પ્રકારના જંગલો ભારતના પ્રદેશ ડુંગરાળ પ્રદેશ ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગના આ પ્રકારના વનસ્પતિ જોવા મળે છે ઓગણીસમો સવાલ ઉષ્ણકટમે ખરાબ જંગલોમાં કયા કયા પ્રાણીઓની પક્ષીઓ જોવા મળે છે તો આ પ્રકારના જંગલોમાં વાઘ એશિયાઈ સિંહ હાથી સોનેરી વાંદરા માકડા વગેરે પ્રાણીઓ જ્યારે પક્ષીઓની વાત કરીએ તો મોર બાજ પોપટ કાબર કબૂતર અને મેના વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે વીસમો સવાલ સમશીતુના બારેમાં લીલા જંગલો કયા પ્રદેશમાં જોવા મળે છે તો આ પ્રકારના જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા દક્ષિણ ચીન દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે એકવીસમો સવાલ સમશીતોષણ જંગલો ખરાવ જંગલો કયા પ્રદેશમાં જોવા મળે સમશીતોષ્ણ ખરાવ જંગલો કયા પ્રદેશમાં જોવા મળે છે તો આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા ચીન ન્યુઝીલેન્ડ ચીલી પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે બાવીસમો સવાલ ભૂમધ્ય સાગરના જંગલોની આબોહવા કેવી હોય છે ભૂમધ્ય સાગરના જંગલોની આબોહવા કેવી હોય છે તો આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ શુષ્ક જ્યારે શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે ત્રેવીસમો સવાલ શંકુદ્રમ જંગલો કોને કહેવાય તો જે જંગલોના વૃક્ષનો આકાર શંકુ જેવો હોય તેવા જંગલોને શંકુદ્રુમ જંગલો કહે છે કારણ કે આ વૃક્ષનો આકાર કેવો હોય શંકુ આકારનો હોય છે ચોવીસમો સવાલ ખાલીયાના લાકડામાંથી દીવાસળી બને છે તો દીવદ્વાર અથવા પાઇનના નામના જે વૃક્ષો આવે છે એ વૃક્ષના લાકડામાંથી દીવાસળી બને છે પચીસ કયું લાકડું બોટ કે વહાણ બનાવવામાં ઉપયોગી છે કયું લાકડું બોટ કે વહાણ બનાવવામાં ઉપયોગી છે તો સુંદરવનમાં થતું વૃક્ષ સુંદરીનું વૃક્ષ જે સુંદરીનું લાકડું આવે સુંદરી સુંદરવન છે બરાબર એનું જે વૃક્ષ આવે સુંદરીનું સુંદરી નામનું વૃક્ષ છે એ લાકડાને બોટ કે વહાણ બનાવવા કારણ કે એને ઉધઈ લાગતી નથી એને પાણીમાં સડતું નથી આથી આ વહાણો અને બોટ બનાવવા માટે સુંદરીનું લાકડાનું વૃક્ષનો ઉપયોગ થાય છે અમેરિકામાં આવેલ ખાલીયા ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે સોરીઓ આફ્રિકામાં આફ્રિકામાં આવેલ ખાલીયા ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત હો આફ્રિકામાં આવેલ સવાના ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે અને છેલ્લો સવાલ સાતમો કે કચ્છના નાના રણમાં ખાલીયા જોવા મળતું પ્રાણી છે તો કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે ઘુડખર જેવા પ્રાણી આપણને જોવા મળે છે તો ખ્યાલ આવે વિદ્યા મિત્રો આજે આજે મેં પાઠ ચલાવ્યા એમાં લગભગ તમને બધું સમજણ પણ પડી ગઈ છે ને એમાંથી આ જે નાના નાના પ્રશ્નો પણ મેં તમને કાઢીને આપેલા છે તો એ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અને નોટમાં પણ સારા અક્ષરે લખજો હવે પછીનો આ પાઠ આપણે આગળ પીડીયડમાં જોઈશું ચાલો વિદ્યાર્થી મિત્રો